આપણી પહેલી કમાણી આપણી જોડે આવે તો આપણને પહેલેથી અંદરથી આવું હોય કે યાર આ કમાણીથી હું આ ખર્ચા કરીશ અને પાર્ટી આપીશ, કે પછી આ જગ્યાએ આ પૈસા મારા માટે વાપરવાનો છું. પણ આ બધામાં ક્યારે આપણને સેવિંગ્સનો વિચાર પહેલી કમાણીમાં નથી આવતો, કારણ કે આપણને એવું થાય કે નાની ઉંમરથી સેવિંગ્સના ફાયદા શું. નાની ઉંમરથી સેવિંગ્સના ફાયદા ઘણા બધા છે. શું ફાયદા છે એ તમે જાણવા માંગતો હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો, હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે, મારું નામ છે ગુંજ ઠક્કર. નાની ઉંમરમાં આપણે બચત કરવામાં ના માનીએ કે યાર 20-25 વર્ષની ઉંમરમાં જ્યારે પહેલી કમાણી આવતી હોય ત્યારે ક્યાં 60 વર્ષના પ્લાનિંગ કરવાના, અને જવાન લોહી હોય જવાન ખૂન હોય ત્યારે આપણને એવું જ થઈ જાય કે યાર અત્યારે બચત કરવાનું શું, મારે પેલો મોંઘો ફોન લેવો છે કે પછી મારે પેલી જગ્યાએ પૈસા વાપરવા છે કે અહીંયા ફરવા જવું છે. પણ એ નાની ઉંમરથી બચતનો ફાયદો શું છે ને એ હું તમને આજે કહેવા આવ્યો છું. આ વિડીયોનું રિસર્ચ કરતી વખતે મને અંદરથી એક દુઃખ એવું લાગ્યું કે યાર આ માહિતી 20 વર્ષની ઉંમરે મને કોઈએ આપી હોત ને તો પછી આજે મારી જોડે અલગ જ પ્રકારની એક મૂડી રેડી પડી હોત. પણ કોઈ વાંધો નહીં, જાગ્યા ત્યારથી સવાર પહેલાં હું તમને ફાયદા બતાડું છું કે નાની ઉંમરથી બચતનો ફાયદો શું છે. તો એનો ફાયદો રૂલ ઓફ કમ્પાઉન્ડિંગથી આપણને ખબર પડે છે. આ રૂલ ઓફ કમ્પાઉન્ડિંગ સમજાવવા માટે મારે તમને કેલ્ક્યુલેશન સમજાવવું પડશે. માની લો એક વ્યક્તિ છે, એની ઉંમર 25 વર્ષની છે, એ 25 વર્ષની ઉંમરથી એમની આવક ચાલુ થઈ જાય છે તો એ રોજના ફક્ત 100 રૂપિયા બચાવે છે. રોજના 100 રૂપિયા એટલે મહિને થઈ ગયા 3000 રૂપિયા, વર્ષે થઈ ગયા 36000 રૂપિયા. હવે જો એ માણસ 25 વર્ષની ઉંમરે પૈસા બચાવવાની શરૂઆત કરે છે અને 60 વર્ષની ઉંમર સુધી દર વર્ષે 36000 રૂપિયા બચાવીને PPF જેવી કોઈક જગ્યાએ સેફ જગ્યાએ ઇન્વેસ્ટ કરે છે જે 7.1% રિટર્ન મળે છે આપણને, તો એ વ્યક્તિએ ટોટલ 35 વર્ષ માટે જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એના પછી ટોટલ ઇન્વેસ્ટમેન્ટ હશે 12,60,000 રૂપિયા એમણે જે બચત કરી છે તે. એની સામે એમને જે વ્યાજ મળ્યું છે વ્યાજની ટોટલ રકમ સાથે ટોટલ એમની મૂડી થઈ ગઈ હશે 52,52,000 રૂપિયા 60 વર્ષની ઉંમરે જે એમને પૂરેપૂરા મળશે. હવે એ જ વ્યક્તિ જો 25 વર્ષે એવું વિચારે છે કે યાર અત્યારે બચત કરવાનો શું ફાયદો, આપણે 35 વર્ષની ઉંમરથી બચત કરવાનું ચાલુ કરીશું અને 35 વર્ષની ઉંમરથી રોજના 100 રૂપિયા લેખે મહિને 3000 રૂપિયાની બચત કરે છે અને દર વર્ષે 36000ની બચત કરે તો 60 વર્ષની ઉંમર આવતા આવતા 25 વર્ષની બચત એમણે કરી હશે અને ટોટલ બચત જે એમણે કરી છે એ 9,00,000 રૂપિયાની છે. એની સામે એમને એમની મૂડી મળી પાછી 23,85,000 રૂપિયા. આ શું થઈ ગયું, એમણે તો ફક્ત 3,60,000 રૂપિયા ઓછા બચાયા છે, એની સામે એમની મૂડી આશરે 28,29,00,000 રૂપિયા ઓછી થઈ ગઈ. આનું કારણ શું છે? આનો જવાબ છે સમય, ટાઈમ. જે 10 વર્ષ એમણે મોડા ચાલુ કર્યું, જે 10 વર્ષનું વ્યાજ પર વ્યાજ એમને ના મળ્યું એના લીધે એમનું કમ્પાઉન્ડિંગ ઓછું થયું. આ કમ્પાઉન્ડિંગ એટલે જે વ્યાજ પર વ્યાજ જે ચક્રવૃદ્ધિ વ્યાજ આપણને મળે છે ને એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને આ કમ્પાઉન્ડિંગનો ફાયદો જે લેતા શીખી ગયું ને એ વ્યક્તિએ પોતાની મૂડી બનાવી જ છે આ દુનિયામાં. ઉદાહરણ તરીકે માની લો આ 35 વર્ષની ઉંમર નહીં 34 વર્ષની ઉંમરે એ વ્યક્તિએ બચત કરવાનું ચાલુ કર્યું હોત તો એમણે ટોટલ બચત કરી હોત 9,36,000 નહીં 36,000 વધારે રોક્યા, પણ એની સામે એમની મૂડી થઈ ગઈ હોત 25,92,000 રૂપિયા. એટલે 36,000 વધારે બચત કરી એની સામે એમની મૂડી વધી છે 2,07,000 રૂપિયા જેટલી. આ છે પાવર ઓફ કમ્પાઉન્ડિંગ. અને આ કારણથી જેટલું વહેલા આપણે બચત કરવાનું ચાલુ કરીશું એટલું જ આપણી મૂડી આપણે વધારે બનાવીશું. તો આપણે કેટલી બચત કરવી જોઈએ એનો જવાબ બી હું તમને આપી દઉં. ઘણા બધા એક્સપર્ટ્સ 50-30-20 બજેટ રૂલને માને છે, જેમાં આપણે આપણી ઇન્કમને 3 ભાગમાં વહેંચી દેવાની. જે ટેક્સ ભર્યા પછીની ઇન્કમ આપણી જોડે બચે છે એના 50% આપણી નીડ્સ માટે આપણે રાખવાના. નીડ્સ એટલે એ ખર્ચે આપણે કરવા જ પડે એમ છે, એનો કોઈ વિકલ્પ છે જ નહીં. આપણા મંથલી EMI થઈ ગયા, ઘરનું ભાડું થઈ ગયું, આપણા બાળકોની સ્કૂલની ફીસ થઈ ગઈ કે બીજી કોઈ પણ જીવન જરૂરિયાતની વસ્તુઓ જેમ કે ગ્રોસરીઝ થઈ ગઈ, આ બધી વસ્તુઓનો ખર્ચો આપણી આવકના 50% પતી જવો જોઈએ. એના પછી આવકના 30% આપણી વોન્ટ્સ માટે રાખવાના, એટલે એવી વસ્તુઓ જેની આપણને જરૂરત નથી પણ એવી કોઈ જગ્યાએ જ્યાં આપણે ખર્ચા કરવા માંગીએ છીએ, જેમ કે બહાર જમવાનું થઈ ગયું, ટ્રાવેલિંગ થઈ ગયું, કે પછી આપણે મોંઘા ફોન ખરીદવાના થઈ ગયા, મોંઘા ટેક ઇક્વિપમેન્ટ ખરીદવાના થઈ ગયા. આ બધી વસ્તુઓની આપણને જરૂરત નથી પણ આ વસ્તુઓ પાછળ આપણે ખર્ચા કરવા માંગીએ છીએ.
અને જે બચ્યા 20% એ 20% તમારી પહેલી આવક આવે ને ત્યારથી જ બચત ચાલુ કરી દેવાની. પછી ભલે તમારી આવક દર મહિને 3,000 રૂપિયાની હોય તો પણ 20% બચત કરવાની, કે પછી ભલે તમારી આવક 50,000 હોય તો પણ એના 20%ની બચત કરશો તો એ તમને જ ફાયદો કરવાની છે. હવે માની લો કે કોઈ એવા વ્યક્તિ છે જેમની આવકના 50%માં ખર્ચાનો સગવડ નથી પહોંચતી, તો એવા સંજોગોમાં એમણે એમની વોન્ટ્સ ઓછી કરવી પડશે. જે 30% પૈસા આપણે વોન્ટ માટે મૂક્યા છે ને એમાંથી થોડા પહેલી બાજુ લઈ જઈએ, પણ બચત તો 20% કરવાની જ પહેલી જ આવક આવે ત્યારથી. અને એ બચત કેમ કરવાની ને આપણી જોડે સ્પેર પૈસા કેમ પડેલા ના હોવા જોઈએ એ બી મારે તમને કારણ સમજાવવું છે. એનું કારણ છે ડિમાન્ડ અને સપ્લાયનો રૂલ. તમને ખબર જ હશે કે કોઈ પણ બજારમાં કોઈ પણ વસ્તુનો સપ્લાય વધી જાય એની ડિમાન્ડ કરતા, તો એની વેલ્યુ ઘટી જાય, એનો ભાવ ઘટી જાય. પૈસામાં પણ આ જ સિદ્ધાંત કામ કરે છે. તમારી જોડે જો પૈસાનો સપ્લાય વધી જાય, તમારી પાસે બેંકમાં, યુપીઆઈમાં કે ખિસ્સામાં કેશ તરીકે વધારે પૈસા હશે ને, તો તમે ખર્ચા પણ વધારે કરશો. આનું એક્ઝામ્પલ હું તમને જ આપું છું. યાદ કરો, જ્યારે તમારી આવક ઓછી હતી, 10,000 રૂપિયા હતી, ત્યારે તમે જે વસ્તુઓ પાછળ ખર્ચા નહોતા કરતા એ જ વસ્તુઓ પાછળ તમે ખર્ચા કરો છો જ્યારે તમારી આવક 15,000ની થઈ ગઈ. જરૂરત નથી તો પણ ખર્ચા કરો છો, એટલે કરો છો કારણ કે સ્પેર પૈસા પડ્યા છે તમારી જોડે. આવકના 20% સેવિંગ્સમાં જતા રહેશે તો એટલીસ્ટ એટલા પૈસા તો તમે સાઈડમાં મૂકી દીધા, એના ઉપર તમે વધારાના ખર્ચા નહીં કરો. આ બધા સવાલોનો જવાબ તો મળી ગયો, પણ પાછું આપણે પેલી બચતવાળી વાત ઉપર પાછા આવીએ કે યાર 35 વર્ષ પછી 52,00,000 રૂપિયાની કિંમત શું હશે. તો મારે તમને એ કહેવું છે કે આ ખાલી ઉદાહરણમાં આપણે સમજી શકીએ ને, એટલે મેં તમને આ એક્ઝામ્પલ આપ્યો છે. અગર તમારે તમારા ઇન્વેસ્ટમેન્ટને ઇન્ફ્લેશન એટલે ફુગાવાથી બચાવવું હોય ને, તો એમાં સેવિંગ્સમાં જેમ જેમ ઇન્ફ્લેશન વધે છે એમ એમ આપણે આપણી બચત પણ વધારવી પડે. જે મેં એક્ઝામ્પલ આપ્યો છે એમાં 35 વર્ષ પછી પણ આપણે વર્ષના 36,000 જ બચાવીએ છીએ, જે વર્ષમાં આપણને 52 લાખ મળવાના છે. એટલે આ તો ખાલી કન્સિસ્ટન્ટ એક્ઝામ્પલ માટે આપ્યો છે. જેમ જેમ ઇન્ફ્લેશન વધે એમ એમ બચત બી વધારશો તો તમારી બચત ઇન્ફ્લેશન પ્રૂફ બની જશે. અને એવી જ જગ્યાએ ઇન્વેસ્ટ કરો જે ઇન્ફ્લેશન કરતાં વધારે રિટર્ન આપે આપણને અને સેફ જગ્યા હોય. આશા રાખું છું આજના એપિસોડની માહિતી પછી જેટલા પણ યંગ લોકો આ વિડીયો જોવે છે કે જે પણ આ વિડીયો જોવે છે એ બચતનો અને કમ્પાઉન્ડિંગનો પાવર સમજી જશે, બચત કરવાનું ચાલુ કરશે. અને આ વિડીયો એ દરેક વ્યક્તિઓને મોકલજો જે વ્યક્તિઓ નાની ઉંમરમાં આવક ચાલુ થઈ ગઈ છે પણ બચતમાં નથી માનતા. આપણે એક વાત કહું ફરી મળીશું. ધન્યવાદ.